આઈ શ્રી સોનલમાના વિચારોને સાર્થક કરવા, સમાજની એકતા વધે તેમજ સમાજ વ્યસન મુક્ત બને તેવું મોટા કરોડિયા કથામાં આહ્વાન કરાયું. મોટા કરોડિયા સમસ્ત ગઢવી સમાજ આયોજિત સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ કથામાં શાસ્ત્રી ભીમસેન મહારાજે શ્રી સોનલમાના વિચારોને સાર્થક કરવા, ચારણ ગઢવી સમાજને એકતા વધે તેમજ સમાજ વ્યસન મુક્ત બને તેવું વ્યાસપીઠેથી આહ્વાન કર્યું હતું. તેમણે ગામના અગ્રણીઓ પુનસીભાઈ ગઢવી અને વાલજીભાઈ ગઢવીએ સોનલમાં સાથે ઘણા વર્ષો સુધી કચ્છનો પ્રવાસ કરીને સમાજ સુધારણાના જે કાર્યો કર્યા હતા, સમાજ વ્યસન મુક્ત બને તેવા માતાજી સાથે રહીને સંદેશો ફેલાવ્યો હતો. સોનલમાના અને વડીલોના વિચારોને જીવનમાં અનુસરવા શાસ્ત્રીજીએ સૌને અપીલ કરી હતી. કથાનું રસપાન કરવા સાંસદ તેમજ ધારાસભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પાણી, ગૌચર અને પર્યાવરણ બચાવવામાં અને રાષ્ટ્ર સેવાને સમર્પિત અબડાસા તાલુકાના મોટા કરોડિયા ગામે મોટા કરોડિયા સમસ્ત ગઢવી સમાજ આયોજિત સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનો સોમવારના 11-3 પ્રારંભ કરાયો છે. વ્યાસપીઠેથી જ્ઞાન અમૃતધારા ચારણકુળ ગૌર ભીમસેન શાસ્ત્રીજી મોટા ભાડિયા તેમજ યજ્ઞના મુખ્ય આચાર્ય પદે કાંજીભાઈ શાસ્ત્રીજી મોટી ઊંડોઠવાળા રહ્યા છે. કથા દરમિયાન દરરોજ ગામની ગૌમાતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, કીડીને કીડિયારો આપવામાં આવી રહ્યું છે. ભાગવત સપ્તાહ દરમિયાન બપોરે તેમજ સાંજે મહાપ્રસાદનો પણ ભવ્ય આયોજન કરાયો છે, જેમાં આ કથામાં ખાસ સંતો મહંતો તેમજ માતાજીઓની પ્રેરક ઉપસ્થિતિ તથા તેમના આશીર્વચનો રહેલા છે. સંત શ્રી શિવરાજ ભગત અને કોળાઈના આઈ ગંગામાના દિવ્ય આશીષ રહેલા છે. સામાજિક સમરસતાના દર્શન પણ આ કથામાં થઈ રહ્યા છે, જે પ્રેરણારૂપ છે. સ્વર્ગસ્થ ખેતસિંહભાઈ લખુભાઈ રાગવાણી હસ્તે સોનભાઈ ગઢવી, પુરબાઈ ભીમસિંહ ગઢવી, દેવશ્રીબેન કનૈયા ગઢવી, સ્વર્ગસ્થ કચરાભાઈ ખેતસિંહ રાગવાણી હસ્તે લક્ષ્મીબેન કચરા, મેઘભાઈબેન કચરા કથાના મુખ્ય યજમાનો છે. તેમજ પોથીનો પણ લાભ લેવામાં આવી રહ્યો છે. નામી અનામી દાતાઓને પણ કથાને સફળ બનાવવા સહયોગી મળી રહ્યા છે. ત્યારે સાંસદ વિનોદભાઈ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, જૈન સમાજના અગ્રણી અમૂલભાઈ દેટિયા, ખેરાજભાઈ ગઢવી, કિશોરસિંહ જાડેજા સહિત નામી અનામી રાજકીય સામાજિક આગેવાનો ખાસ કથાનો રસપાન કરવા ઉપસ્થિત રહેતા હોય છે. ભજન સંતવાણી, લોક ડાયરો, કૃષ્ણ જન્મોત્સવ, સરસ્વતી સન્માન, સામાજિક સંદેશ, દાંડિયા રાસ, રાસ ગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમ પણ કથા દરમિયાન યોજાઈ રહ્યા છે. અબડાસા, માંડવીના ગામોમાંથી તેમજ કચ્છ અને દેશ વિદેશમાંથી કથાનું રસપાન કરવા ભાઈઓ અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા છે. રવિવાર તારીખ 17-3 કથાની પૂર્ણાહુતિ થશે, જેમાં મોટા કરોડિયા સમસ્ત ગઢવી સમાજના કથાના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યું છે તેવું ગામના અગ્રણીઓ ધનરાજભાઈ ગઢવી, મુરજીભાઈ ગઢવી, શ્યામભાઈ ગઢવી, ભગીરથ ગઢવી અને વિશાલભાઈ ગઢવીએ જણાવ્યું હતું. મોટા કારોડિયા સમસ્ત ચારણ સમાજ આયોજિત આ કથા છે અને હું આપના માંડ યોજના માધ્યમથી કહેવા માગું છું કે મોટા કારોડિયામાં ઐતિહાસિક પ્રસંગ છે, જેને કહી શકાય. 11-3 થી 17-3 સુધી આ કથા ચાલવાની છે, એમાં આજે નંદ મહોત્સવ 14 તારીખના અને મોટા કારોડિયા સમસ્ત ચારણ સમાજ આયોજિત આ કથા, એમાં વિવિધ ક્ષેત્રના યજમાનો છે. મુખ્ય યજમાનથી માંડી પોથીના યજમાનો, આજે 46 પોથી તો અહીંયા પોથી યજમાનો છે અને બાકી આજે આપ જોઈ શકો છો કે આવું પંખીના માળા જેવું ગામ, પણ એમાં આજે આટલી પબ્લિક કે રંગમંડપ પણ નાનો પડતો હતો અને ખૂબ સારી રીતે કથાનો એક માહોલ, જેને કહેવાય ને સહજ રીતે એક કથા સત્સંગનો માહોલ નિર્માણ થતો હોય છે અને અહીંયા જે શ્રોતાઓની ભૂમિકા છે અને ખૂબ સારી રીતે કથા અહીંયા જ્યારે આજે ચાલી રહી છે, તો હું આપના માંડ યોજના માધ્યમથી એક કહેવા માગીશ કે આ કથાઓની આવશ્યકતા એટલા માટે છે આવા સત્સંગોની, કારણ કે કથા સુધારવા માટે નથી, કમસે કમ આપણે બગડીને જઈએ ને તોય ઘણું છે એક અર્થમાં, અને એના માટે આજે આવું કરોડિયા ગામે ખરેખર આ ગામમાં આપણે આવીએ, એક ઐતિહાસિક ગામ જેને કહી શકાય, અને ચારણ સમાજ આયોજિત આટલા આટલી પબ્લિક અને આવું મોટું વિશાળ આયોજન જેને કહી શકાય એ ભવ્યાતિભવ્ય કહેવાય પૂર્વજોના આત્મકલ્યાણાર્થે, તો હું મારા હૃદયથી એમ કહીશ આપના માધ્યમથી કે બધાયને દ્વારકાધીશ આવી સદબુદ્ધિ આપે, આવા નવા સત્કર્મ હંમેશા થતા રહીએ અને આના માધ્યમથી આપણે રાષ્ટ્ર સેવા, દેશ સેવા, ગામ સેવા કરીએ અને આપણા દેશને, આપણા જીવનને આપણે ઉજળું બનાવીએ એવી ભગવતી પાસે પ્રાર્થના. ધન્યવાદ. આજે અમારા મોટા કારોડિયા ગામની આજે જે ભાગવત કથા નિમિત્તે આઝાપર નિટનો હું ખૂબ આભાર માનું છું. અમારા પહેલા પૂર્વજોમાં રાઘવ કાપડી
એ એક મોટો યજ્ઞ કર્યો હતો અને તેના પછી અમારા સત્કાર્યો સતત ચાલુ રહ્યા છે. આ 25 વર્ષની જે અમારી પાટોત્સવની જે ઉજવણી છે શતાબ્દી મહોત્સવ, એ નિમિત્તે અમે ભાગવત કથાનું આયોજન કરેલ છે. સમસ્ત મોટા કરોડિયા ગઢવી સમાજ એમાં સર્વે ભાઈઓ અને આખો ગામ મળી અને આ ભાગવત કથા કરી છે. ખાલી ભાગવત કથા પૂરતો નથી, એમાં બધા સમાજોને ખાસ કરી મેસરી સમાજને પણ સાથે રાખી અને એક સનાતન ધર્મની જે આપણી પરંપરા છે એને ઉજોડ કરી આ ગામ માટે અમે સૌ આ અમારી યુવા ટીમ, ભાઈ શ્રી શ્યામભાઈ, ભાઈ શ્રી વિશાલભાઈ, ભાઈ શ્રી જિગ્નેશભાઈ, ભાઈ શ્રી વરજાંગભાઈ અને મિત્ર મંડળના ભાઈઓ જે સહયોગ કર્યો છે, બહુ સહકાર આપેલ છે અને આ ગામ માટે હજી પણ અમે સારા કાર્યો કરતા રહેશું. અને આ ગામને જો આ બધો જે ઉપરના જે રાજકારણ ભાઈઓ છે એ પણ અમને ગ્રાન્ટ આપી છે અને એ લોકોનો આભાર, અને આવા કાર્યોથી ગામમાં એક એકતા બને, એક અમારી ગામની જે પરંપરાઓ છે એ ભૂલી ન શકી, અમારા ગામના જે બાર ભાઈઓ છે એ ખૂબ દાતા પરિવાર ખૂબ ખૂબ અમને મદદ કરે છે અને આ ગામ માટે હંમેશ એ લોકોનો સહયોગ રહેશે. એ લોકો આ કથાનો મૂળ હેતુ અમારો એ છે. આજે અમારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા અમારા ધારાસભ્ય શ્રી પદુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય શ્રી અનુપભાઈ દવે તથા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહજી જાડેજા, એ બધા આજે મળી અને અહીંયા અમારા આમંત્રણ આપીને બધા પધાર્યા હતા. 11/3 પ્રારંભ થયો હતો અને 17/3 પૂર્ણાવતિ થશે. મૂળ હા આમાં એ થયા છે દર્શન કે મૈસુરી ભાઈઓ અને અમે ભેગા મળી અને અહીંયા આરતી અને કાર્યોમાં અમે ભેગા જમણવાર અને ગામની એકતા રહે અને આ વિશ્વ લેવલે આ ગામની અમારી ફળશ્રુતિ મળે એના માટે. અને આ ગામમાં હજી સુધી કોઈ ગૌચર ઉપર કોઈ પણ પ્રકારનો દબાણ નથી. અમારો જંગલ જોઈજો, ભીમનાથ માડે ઉપર જોઈજો કેટલા બધા પક્ષીઓ અને જંગલ હજી પણ અમે બચાવી છીએ. કોઈ આ ગામમાં ક્યારેય કોઈ ગૌચર હજી કોઈ સુધી દબાણ નથી કર્યો. અને બીજો ખાસ તમારા માધ્યમથી આ કથાના મુખ્ય અમારા સંત શ્રી શિવરાજ ભગત તથા પરમ પૂજ્ય આય શ્રી ગંગામાની ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા છે, કારણ કે એમના નાનાળાનો ગામ છે અને આ કથામાં એમનો ખૂબ રાજીપો થયો છે અને ખૂબ આશીર્વાદ મળ્યા છે. આમાં શ્રી ભીમસેન શાસ્ત્રીજી અમારા તારણકુળ ગોળ જે રસમાન કરાવે છે. આ કૃષ્ણ જન્મમાં ઘણા તારણ સમાજના અગણીઓ, ઇતર સમાજના પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બધે અમારી યુવાન ટીમ, ખાસ કરી અમારા વાલભાઈ માસી, એમની પ્રેરણા ખૂબ મળી છે કે આવા સતત કાર્યો કરતા એમના દીકરા બહુ ખૂબ મદદ કરી છે. ભલે વિદેશમાં રહે છે પણ છતાં ગામ પ્રત્યેની એમની ખૂબ ભાવના છે. જી જાડી ટડે મનમણ ગળે નિર્મળ થાય દેવ, ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રોણે. આમ તો આ ભાગ્ય મળતી હોય છે ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવનો લાવો મારા કરોડિયા મધ્યે. ધારો કે અમે જો આમ ટૂંકમાં વાત કરું તો કરોડિયાની ભૂમિ વર્ષો પહેલા પણ આ જે ગામ વસાવ્યો છે એ રાઘવ કાપડી દાદા, એ પણ પહેલાથી જ સત્કાર્યના કાર્યો કરતા આવ્યા છીએ. કારણ કે એ સમયે એક અમારો દોહો હજી પણ રાવર બારોટો બોલે છે કે પખણ પીએ ગૌતણ પીએ સુખી થઈએ સંસાર, તે 71 તારે આ કાપડી જા કરતા, એટલે 71 પેઢી તારે એવા સત્કાર્યના કાર્યો કર્યા છે. તો એ પછી અમારા ગામની એ પેઢી દર પેઢી સત્કાર્યો કરવાની એક આમ ટૂંકમાં કહે ને તો નશો કહેવાય, એક સારા કાર્ય કરવાનો, બધાને સંગઠિત રાખવાનો અને એમાંથી કંઈક પ્રેરણા મળે એટલા માટે થઈને આજે અમે આ ભાગવત સપ્તાહના ચતુર્થ દિવસે એટલે કે કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત આજે ભવ્યાતિ ભવ્ય અહીંયા આજુબાજુના લોકો, માણસો, માતાજીઓ, સાધુ સંતો, રાજકીય આગેવાનો ઘણા બધા આવ્યા હતા અને બધાએને ખરેખર ખૂબ અહીંયા આનંદ આવ્યો છે. કરોડિયા ચારણ સમાજ, ખાસ કરીને અમારા ધનરાજ મામા, અહીંયાના યજમાન શ્રી દાતાશ્રીઓ, ઘણા બધા દાતાશ્રીઓ છે જેમનો ખુલ્લા હાથે ફાળો મળ્યો છે. દાતાઓના સહયોગથી ઘણી બધી યુવા ટીમ છે અમારા ગામની, ઘણી બધી અમારા ભાઈ શ્રી ધીરેનભાઈ, ભાઈ શ્રી અમારા ખેતસીભાઈ ગઢવી, એમનો પણ ઘણો બધો સાથ સહકાર સહયોગ રહ્યો છે. અમારા એડવોકેટ ભુજથી ભાઈ ગોપાલભાઈ, અમારા આદિપુરથી ખાસ અગ્રણી યુવા અગ્રણી વરજાંગભાઈ, ઘણા બધા અને ખાસ કરીને અમારા આ ગામના ભાણેજ ભાઈ કમલેશભાઈ વાછિયાભાઈ, એ મુખ્ય યજમાન રહ્યા છે અને હંમેશા એ આ કાર્યને કેમ સફળ બનાવવું એના માટે થઈ અને સમગ્ર ટીમ કરોડિયાની જ્યારે આવા સારા કાર્યો કરી રહી છે ત્યારે ખરેખર આનંદની વાત છે. અહીંયા કાલી ચારણ સમાજ નહીં પણ મૈસરી સમાજના પણ ભાઈઓ ભેગા મળીને ખંભા સાથે ખંભા મળાવી અને આ કાર્યનો બધાએ લાભ લઈ રહ્યા છે. અને ખાસ અમારા ગામની જે એક તાસીર છે કે અહીંયાથી ઘણા બધા પ્રતિભાઓ આગળ વધ્યા છે, એમાંનું એક નામ આજે બેન સંધ્યાબેન દેવાંગભાઈ ગઢવી,
ખૂબ નાની ઉંમર છે પણ એમનું વકૃત્વ કળા છે જે, અને ખરેખર ચારણો ઉપર આ મા સરસ્વતીના આશીર્વાદ તો છે જ, પણ બેન સંધ્યા ખૂબ સારું એવું આપણા સનાતન ધર્મની જે કાંઈ પણ ઉજળી પરંપરા છે, આપણે જે પરંપરાના વાહકો છીએ, આપણે જે અસ્મિતાના વાહકો છીએ, એ વિષય ઉપર ખરેખર સંધ્યાબેનને સાંભળવું એ તો સમય પણ ઓછો લાગે, પણ માત્ર 10-15 મિનિટમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એટલે મારો કહેવાનો ભાવાર્થ કે આવી અનેક પ્રતિભાવોને આ કથા પરથી એક પ્રોત્સાહન મળે, અને સંધ્યાને ખરેખર હું તો એમ ભગવતીને પ્રાર્થના કરું છું, ભાગવત ભગવાનને, કે ખૂબ આગળ વધે, કરોડિયા ચારણ કરોડિયા ગ્રામજનોનું, એમના પરિવારનું અને ચારણ સમાજનું નામ રોશન કરે. એટલું જ નહીં, પ્રેમની વકૃત્વ કળા એવી છે, એમની એમની એની બોલવાની એક લયકો એવો છે કે સમગ્ર ભારતમાં એમનું નામ થાય એવી ભગવતીને પ્રાર્થના કરી છે. જી, પહેલાં તો આશાપુરા ન્યૂઝનો હું ધન્યવાદ દઈશ, કારણ કે અમારા ખોબા જેવો નાનકડા ગામ મોટા કરોડિયામાં આવીને તમે અમારા કાર્યક્રમને લોકો સુધી પહોંચાડ્યો છે. તમે વાત કરી, કલાકાર તો નંબર 2 છું પણ પહેલાં તો આ ગામનો છું, એટલે વધુ ગૌરવની લાગણી છે મારા માટે, કારણ કે એક પંખીના માળા જેવો નાનકડો ગામ તેવો આવો વિશાળ આયોજન, અને સમગ્ર ગ્રામજનો જે દૂર દૂરથી વસતા બધા અહીંયા આવ્યા છે, અને ઇતર સમાજ પણ આવ્યો છે આ આયોજનમાં. સવારથી જ આજે ચતુર્થ દિવસ હતો, એટલે કૃષ્ણ જન્મમાં અમારા રાજકીય અગ્રણી પણ આવ્યા હતા, એટલે ગ્રામજન વતી અને એક ગામજન વતી હું પણ ગૌરવની લાગણી અનુભવું છું.